યજ્ઞાદ ભૈરામ રે સમુદર સોનાની દ્વારિકા રાજો ભગવાન તારી લાવું સોનવાર ભૈરામ રે સમુદર સોનાની દ્વારિકા રાજો આજે પ્રભુની લીલાથી તરવા લાગ્યા છે. શું મારો દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડ નો માલિક આ દરિયાની અંદર રાજ કરતો હશે. સામે નગરી દેખાય છે, પ્રભુ હિંડોળે હિચકી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ પ્રભુના મનમુખ બને ઉદાસ છે, લલાટે પાટા બાંધ્યા છે, રુધિરની ધારા વરસી રહી છે. મનુષ્યની માથે પાટા હોય છે, આજે પ્રભુને દુઃખ સના પડ્યા છે. માટે લાવ પ્રભુને પૂછી લો. લલાટે પાટા રે કનૈયા સિનાર માંધા આવા તને કોણે માયરા માં લલાટે પાટા રે કનૈયા સિનાર માંધા માટે ભગવાન પાસે માફ જ હોય છે. માટે કહો ભગત, આજ આટલા આટલા સમુદ્ર વલોવી, આજ આટલા આટલા વન બગડા વેઠી,
અને ભગવાન આ તે ભૈરા સંબંધની અંદર દુબાકો મારવાના કારણ શું હોય ભગવાન? હે પ્રભુ, આપ જો ત્રિલોકના નાથ છો પ્રભુ, જાણવા છતાં ભક્ત અજમલની કસોટી શા માટે કરો છો પ્રભુ? ભગવાન કોઈ દિવસ ભગતની કસોટી લેતા નથી, પણ ભગવાન જે ભગતના મોઢે સાંભળવું ને એ ભગવાનને પણ પ્યારું લાગે છે, માટે તમારા પવિત્ર મુખથી આજ તમારા દુઃખની વેદનાની વાત જણાવો. સાંભળો પ્રભુ, સ્વરથને પરમારથ માટે કાનુડા, હે કૃષ્ણ કનૈયા મુરલીધર મહારાજ, સ્વરથને પરમારથ માટે આજમલ ભટકે છે પ્રભુ. ભગવાન શું એવા તમારા સ્વરથ છે, શું તમારા એવા પરમારથ છે જેના લીધે આજ આટલા આટલા ઉડવાગડા બેઠા, આજ આટલા આટલા સમુદ્ર વલવાયા, અને દ્વારકા નગરીની અંદર આજ તમે પધાર્યા છો? શું એવા સ્વરથ છે, શું એવા પરમારથ છે જેના લીધે આજ ભૈરા સમુદ્રની અંદર ધુબાકો માર્યો ભગવાન? હે મુરલીધર મહારાજ, પ્રભુ સ્વરથ કેતા હું પાપી બેટે વાંજ્યો છું મારા નામ. શું વાત કરો છો ભગવાન? હા પ્રભુ, અને પરમારથ કેતા પ્રભુ કે બાર બાર ગૌની ધરતી માથે ભેરવા નામનો રાક્ષસ હાકાર મચાવ છે પ્રભુ, તો એમનો કઈ ઉપાય કરો પ્રભુ. હા ભગવાન, આજ જો આટલા આટલા કષ્ટો બેઠા હોય અને દ્વારકા નગરની અંદર તમે પધાર્યા હોય ને, તો આજ તમારી ભક્તિ થી પણ કનૈયો રંગાણો છે, માટે આજ અમર ડાળીના પેલા પુષ્પ આપું છું. નવનું માસ સેવા કરજો, નવમા માસે પરમારથના કાર્ય માટે મારાથી મોટા બલરામ આપના ઘેર અવતાર ધારણ કરી આપના વાંજેના મેળા પ્રભુ. લે ભગત, અમર ડાળીના પેલા પુષ્પ છે, નવનું માસ સેવા કરજો, નવમા માસે 5 વર્ષના બાલુડા બનીને પારણે પડી જશે ભગત. હે પ્રભુ, હે કૃષ્ણ કનૈયા, પ્રભુ જગતમાં કીધું છે મારા નાથ કે 100 રૂપિયા રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ, એક પુત્ર પુત્ર વાળા નો કહેવાય. કારણ હે દીનદયાળુ, આપ તો જાણો છો, છતાં આજ ભક્ત અજમલના મુખે તમે બોલાવા માંગો છો પ્રભુ. હે પ્રભુ, બીજું પુષ્પ મને એવું આપો પ્રભુ કે જે જગતની અંદર પૂજવા લાયક હોય. એટલું જ નહીં પ્રભુ, આપ પોતે જ મારી ઘરે દીકરો બની અવતાર લ્યો પ્રભુ, બાકી આવા દીકરા મારે જોતા નથી પ્રભુ. ભગત, સાચી ભક્તિને લીધે તમે હઠ કરી બેઠા છો. સોના મટેલા સિંહાસન દ્વારકા નગરી આજ છોડી કદાપી આવી શકું તેમ નથી, પણ તમારી ભક્તિથી ભગવાન પણ રંગાણા છે, માટે આજ અમરદાનીના બીજા પુષ્પ આપું છું. નવનો માસ સેવા કરજો, નવમા માસે પરમારથના કાર્ય માટે અમે પોષે કૃષ્ણ પરમાત્મા પધારશું ભગત, અને વાંજાના મેણા ભાંગશું ભગત. હા પ્રભુ. કહો ભગત, હજી દ્વારકા નગરીની અંદર આવ્યા છો, માટે હૈયાની અંદર હામ ન રહી જાય માટે માગજો ભગત. આજ તમે માંગતા ભૂલશો ને કૃષ્ણ પરમાત્મા દેતા ભૂલશે, માટે ભગત માંગી લેજો. હે મારા નાથ, આજે તમે મને બબે પુષ્પ આપ્યા પ્રભુ, સાથો સાથ નામ આપો પ્રભુ, જેથી કરી અજમલને ખબર પડે પ્રભુ. ભલે ભગત, એના નામકરણ પણ હું કરી આપું છું. એવા રાખજો રે રાખજો વીર મંદે વરુડા નામ જો રાખજો રે રાખજો વીર મંદે વરુડા નામ જો પુષ્પ આપ્યા એમના નામ શું રાખવા પ્રભુ?